श्री बाल कृष्ण लाल की जय। श्री गिरिराज धरन की जय। श्री वल्लभ श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गुसाय जी परम दयाल की जय। कुलदेवी मात की जय। पितृनारायण देव की जय। ओ नमः पार्वती पतये हर हर महादेव। भगवान श्री कृष्णचंद्र ने अति कृपा थी ठुमर परिवार ना सौ पूर्वजों ना आशीर्वाद थी समायोजित श्रीमद भागवत कथा नु आ प्रथम दिवस नु बीजु सत्र व्यासजी नो एवो आदेश छे के भागवतना वक्ताए भागवतनी कथा कहता पेला भागवतजी नु महत्व केवू जेने आपणे महात्म्य कहीए ગામડામાં માયતમ કે શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય શું છે, આ શ્રીમદ ભાગવતજીનું મહત્વ શું છે, પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ બે પુરાણમાં ભાગવતજીનું મહાત્મ્ય બતાવ્યું છે, ભાગવતજીના વખાણ કર્યા છે, ભાગવતજીની ઓળખાણ આપી છે। स्कंद पुराण में जे भागवत जी नुं महात्म्य छे ए चार अध्याय में छे अने पद्म पुराण में जे भागवत जी नुं महात्म्य छे ते छ अध्याय में छे अने पद्म पुराण अंतर्गत श्रीमद भागवत जी नुं महात्म्य एनुं दर्शन आपणे करवुं छे। સજ્જનો એવો નિયમ છે કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ એનું મહત્વ જ્યાં સુધી તમે ન સમજો ને ત્યાં સુધી તમને એના પ્રત્યે લગાવ ન થાય, અને જ્યાં સુધી મહત્વ ન સમજાય ત્યાં સુધી તમને એના ઉપર વિશ્વાસ ન થાય, અને જ્યાં સુધી વિશ્વાસ ન થાય ત્યાં સુધી પ્રેમ ન થાય। જાને બીનું ન હોય પરતીતી, બીનું પરતીતી હોય ન પ્રીતિ। તો આ ગ્રંથ ઉપર આપણે આપણો વિશ્વાસ ઉભો કરવો છે, આ ગ્રંથ પ્રત્યે આપણને પ્રેમ થાય, આ ગ્રંથ પ્રત્યે આપણો લગાવ થાય, એટલા માટે ઓળખાણ તો જરૂરી છે, ઓળખાણ વગર વિશ્વાસ સંભવ નથી। જૂનાગઢના બસ સ્ટેશનમાં આપણે ઊભા હોઈએ, આપણી પાસે એક સુટકેશ હોય, સુટકેશમાં 50,000 રૂપિયા રોકડા હોય, 5-10 તોલા સોનું હોય, અને આપણે છાપું લેવા જવું હોય, બાજુમાં કોઈ અજાણી વ્યક્તિ ઊભી હોય તો આપણે એને સુટકેસ આપીએ નહીં, શું કામ, એ વ્યક્તિને આપણે ઓળખતા નથી, નથી ઓળખતા એટલે વિશ્વાસ નથી, ભલે કે વ્યક્તિ ગમે એટલી સારી હોય, વફાદાર હોય, પ્રામાણિક હોય, પણ નથી ઓળખતા એટલે વિશ્વાસ નથી। પણ એ જગ્યાએ આપણો કોઈ મિત્ર ઊભો હોય જેને આપણે ઓળખીએ છીએ, આપણને વિશ્વાસ છે, એટલે આપણે સુટકેસ આપી દઈશું। એમ જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી વિશ્વાસ ન થાય, અને જ્યાં સુધી વિશ્વાસ ન થાય ત્યાં સુધી પ્રેમ ન થાય, આ ગ્રંથની પહેલા ઓળખાણ કરવી છે। શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય પદ્મપુરાણમાં છે, અને પદ્મપુરાણમાં એટલા માટે છે કે ભાગવતજીનું મહાત્મ્ય ભાગવતમાં નથી, વ્યાસજીએ ભાગવતજીનું મહાત્મ્ય પદ્મપુરાણમાં એટલા માટે આપ્યું કે મહાત્મ્યમાં ભાગવતજીના વખાણ છે, અને વ્યક્તિ ક્યારેય પોતાના મુખેથી પોતે વખાણ કરે નહીં, બડો બડાઈ ના કરે, બડાને બોલે બોલ, હીરા મુકશે ના કહી કે લાખ અમારા મૂલ, મોટો માણસ કોઈ દિવસ પોતાની મોટાઈ પોતાના મોઢેથી કરે નહીં,
અને કોઈ વ્યક્તિ પોતે પોતાના મુખેથી વખાણ કરે તો માની પણ ન લેવાય. શું કામ? કારણ કે દરેક વ્યક્તિ છે ને એને સૌથી પ્રથમ નંબરનો પ્રેમ પોતાના ઉપર છે. કોઈને ન ગમતો વ્યક્તિ એ પોતાને બહુ ગમે છે. પોતાની પોતાની જાતને આપણે પ્રેમ કરીએ છીએ. 80 વર્ષની ઉંમરે માણસ કોઈને જોવો ન ગમતો હોય છતાંય પોતે 5 મિનિટ તો અરીસાને આપે જ, કારણ કે પોતે પોતાને ગમે છે. વ્યક્તિ કોઈ દિવસ પોતે પોતાના વખાણ કરે નહીં, વખાણ કરે તો માની ન લેવાય, બીજો કોઈ કદર કરે તો સમજાય. એક વખત દેવર્ષિ નારદજીના મનમાં વિચાર થયો આપણા જેવા લોકોને સમજાવવા. નારદજીએ લીલા કરી. નારદજીના મનમાં અભિમાન થયું કે હું જ્યાં જાઉં ત્યાં બધા મારું સન્માન કરે. પૃથ્વીલોકમાં જાઉં તો પૃથ્વીલોકના લોકો મને સન્માને, અરે સ્વર્ગલોકમાં જાઉં તો દેવતાઓ સન્માન કરે, જ્યાં જાઉં ત્યાં લોકો મારું સન્માન કરે. તો નારદજીને અભિમાન થયું, મારું માન કેટલું, મારી કિંમત કેટલી. તો નારદજી બ્રાહ્મણનો વેશ લઈ અને મૂર્તિવાળાની દુકાને આવ્યા. અને મૂર્તિવાળાની દુકાને નારદજીએ અભિમાનથી પૂછ્યું, બ્રહ્માની મૂર્તિ મળે? મૂર્તિવાળો કે મળે ને. અચ્છા, બ્રહ્માની મૂર્તિની શું કિંમત છે? એટલે પેલો મૂર્તિવાળો કે 25 રૂપિયા. નારદજી મનમાં હશે કે બ્રહ્માની કિંમત આ પૃથ્વી પર ખાલી 25 રૂપિયા છે. થોડી વાર થઈ એટલે નારદજીએ બ્રાહ્મણના વેશમાં મૂર્તિવાળાને પૂછ્યું કે વિષ્ણુની મૂર્તિ છે? તો કે છે. શું કિંમત? તો કે 50 રૂપિયા. નારદજી મનમાં હશે કે બ્રહ્મા 25માં મળે, વિષ્ણુ 50માં મળે? તો કે શંકરની મૂર્તિ. તો કે શું કિંમત? 75. નારદજી મનમાં હશે કે આ પૃથ્વી ઉપર બ્રહ્મા વિષ્ણુ અને શંકરની કોઈ કિંમત નથી, 50 રૂપિયામાં મળે, મારું મહત્વ કેટલું? બ્રાહ્મણના વેશમાં નારદજીએ મૂર્તિવાળાને પૂછ્યું કે નારદની મૂર્તિ છે? મૂર્તિવાળો કે છે ને. અચ્છા, તો નારદની મૂર્તિની શું કિંમત? અભિમાનથી નારદજી પૂછ્યું. મૂર્તિવાળો કે મહારાજ, નારદજીની મૂર્તિની જો કિંમત તમે પૂછતા હો તો બ્રહ્મા વિષ્ણુ અને શંકર જો ત્રણેય લઈ જાવ તો નારદ ભેગા ફ્રી. ત્યારે નારદજીને ખબર પડી કે મારી કિંમત શું છે. બડો બડાઈ ના કરે, બડા ના બોલે બોલ, હીરા મુકશે ના કાંઈ કે લાખ મારા મૂળ. અને એટલા માટે શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય પદ્મ પુરાણમાં છે. અને પદ્મ પુરાણ અંતર્ગત ભાગવતજીના મહાત્મ્યના 6 અધ્યાયનું દર્શન કરીએ. મહાત્મ્યનો પહેલો શ્લોક, ભગવાન પરાત્પર બ્રહ્મ મુરલી મનોહર યશોદત સંગલાલી ભગવાન શ્રી કૃષ્ણની વંદના પહેલા શ્લોકમાં થઈ છે. બહુ સુંદર શ્લોક છે. ભાગવતજીના શ્લોકો ભાગવતમાં ગવાવા જોઈએ. ભાગવતજીના શ્લોક જ આપણા પિતૃઓને મોક્ષ પ્રદાતા બને છે. વધુમાં વધુ શ્લોકો આવે, એ શ્લોક એ આપણને ભગવાન સુધી લઈ જવામાં, આપણા પિતૃઓને મોક્ષ ગતિ અપાવવામાં બહુ ઉત્તમ કામ કરે છે. અને એટલા માટે ભાગવતજીનો પહેલો શ્લોક ભગવાન શ્રી કૃષ્ણની વંદનાનો શ્લોક છે અને મંગલાચરણ છે. અને મંગલાચરણનો એવો નિયમ છે કે બધાએ સાથે મળીને મંગલાચરણ કરવાનું હોય તો આ પહેલો શ્લોક આપણે બધાએ બોલવો છે. હું બોલાવું એ પ્રમાણે સૌ બોલજો. ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરી અને આપણી આ કથાની આનંદ યાત્રાનો આપણે આરંભ કરીએ. સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય, વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ હેતવે, તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. સચ્ચિદાનંદ રૂપાય ભગવાન ને વંદન કર્યા છે. આ શ્લોકમાં એમાં પેલા 8 અક્ષરમાં ભગવાનના સ્વરૂપનો પરિચય કરાવ્યો છે કે ભગવાન કૃષ્ણનું રૂપ કેવું. તો પ્રભુના રૂપની તાત્વિક રીતે 3 વિલક્ષણતા બતાવી. 1, ભગવાનના સ્વરૂપની પહેલી વિલક્ષણતા એ છે પ્રભુ સત રૂપ છે. સત
સત એટલે શું? સત એટલે જેને ભૂતકાળ, ભવિષ્યકાળ કે વર્તમાનકાળ ત્રણેયમાંથી એકય કાળ લાગુ ન પડે અને જેનું સતત હોવા પણ હોય ને એને સત કહેવાય. સત એટલે દાખલા તરીકે દ્રષ્ટાંતિ સમજીએ, ઠુમર પરિવારની ભાગવત કથા બેઠી, પોથી યાત્રા હવેલીથી લઈને આપણે નીકળ્યા, તો પોથી યાત્રા ગામમાંથી પસાર થતી હતી, તો જે લોકોના ઘર પાસેથી પોથી યાત્રા પસાર થવાની હોય અને દર્શન કરવાની રાહ જોઈને ઊભા હોય કે હમણાં અહીંથી પોથી યાત્રા પસાર થશે, એના માટે પોથી યાત્રા ભવિષ્યકાળ છે, હમણાં અહીંથી પોથી યાત્રા નીકળશે, હજી નીકળી નથી. જેના ઘર પાસેથી પોથી યાત્રા પસાર થઈ રહી છે એવા લોકો માટે પોથી યાત્રા એ વર્તમાન કાળ છે, અને જેના ઘર પાસેથી પોથી યાત્રા પસાર થઈ ગઈ એના માટે પોથી યાત્રા ભૂતકાળ થઈ ગઈ. હવે જેના ઘર પાસેથી પસાર થવાની છે એના માટે ભવિષ્યકાળ, જેના ઘર પાસેથી પસાર થઈ રહી છે એના માટે વર્તમાન કાળ, જેના ઘર પાસેથી પસાર થઈ ગઈ એના માટે ભૂતકાળ, પણ જે પહેલેથી છેલ્લે સુધી પોથી યાત્રામાં સાથે છે એના માટે પોથી યાત્રા કયો કાળ? સમજાય છે? જેને એકય કાળ લાગુ જ ન પડે, એટલે કે જેનું હોવાપણું છે, હોવાપણું એટલે જે હતા એમય ન કહેવાય, હશે એમય ન કહેવાય, જેનું બસ અસ્તિત્વ વિદ્યમાન છે, જે સત છે, જેનો વિભાગ ન થઈ શકે, જે અણુએ અણુમાં, રોમ રોમમાં, સૂક્ષ્માથી સૂક્ષ્મ અણુ પરમાણુમાં જે વ્યાપ્ત છે, એ તત્વ એ સત છે. આ ભગવાનના સ્વરૂપની પહેલી વિલક્ષણતા છે સત. ભગવાનના સ્વરૂપની બીજી વિલક્ષણતા બતાવી છે ચિત્ત. ચિત્તનો અર્થ છે ચૈતન્ય. ભાગવતજીના મહાત્મ્યનું મંગલાચરણ એમ કહે છે કે આ જગતની અંદર જેટલું પણ ચેતન સ્વરૂપે વિલસી રહ્યું છે, જેટલું પણ ચેતન સ્વરૂપે વિસ્તરી રહ્યું છે, એ બધું જ ભગવાન છે. આ જગતની તમામ ચેતના ઈશ્વર છે. આપણે શ્વસી રહ્યા છીએ એ ઈશ્વર છે, વૃક્ષમાં ઈશ્વર છે, બધે જ આસપાસ આકાશમાં વિશ્વપતિનો વાસ, એક પણ જગ્યા ભગવાન વગર ખાલી નથી. આ જગતમાં જેટલી કઈ ચેતના છે બધી ઈશ્વર જ છે. પણ દુર્ભાગ્ય એ છે કે આપણે મૂર્તિમાં ભગવાનનું દર્શન કરીએ છીએ, પણ ભગવાનની ચેતનામાં આપણને ભગવાન નથી દેખાતા. મૂર્તિમાં તો ભગવાન દેખાય, પણ મૂર્તિમાં ભગવાનનું દર્શન કરીએ તો સજ્જનો એનો અર્થ એ નથી કે મૂર્તિમાં જ ભગવાન છે. મૂર્તિમાં ભગવાન છે એ વાત સાચી, સમજવાનો પ્રયત્ન કરજો. મૂર્તિમાં ભગવાન છે એ વાત સાચી, પણ મૂર્તિમાં જ ભગવાન છે એ વાત ખોટી. માત્ર મૂર્તિથી તો શરૂઆત કરવાની છે, ભગવાન તો સર્વવ્યાપક છે. આ જગતની જેટલી કઈ ચેતના છે ને ઈશ્વર છે. હું ઘણી વાર કથામાં કહું કે કોઈ, હમણાં આપણે દિવાળી ગઈ, આપણા સંબંધીને ત્યાં આપણે જય શ્રી કૃષ્ણ કરવા ગયા હોઈએ અને સરસ મજાની રંગોળી બનાવેલી હોય, તો રંગોળીને જોઈને આપણને વિચાર આવે કે કેટલી સરસ રંગોળી બનાવી છે, આ રંગોળી કોણે બનાવી, એના વિશે આપણને જાણવાનું મન થાય. ક્યાંય પ્રસંગમાં ગયા હોઈએ અને સરસ મજાની ખાટી મીઠી કોકમ તમાલપત્રથી વઘારેલી તુવેરની દાળ હોય, તો એ દાળને ચાખીને આપણને વિચાર આવે કેટલી સ્વાદિષ્ટ દાળ છે, આ દાળ કોણે બનાવી, એના વિશે જાણવાની જિજ્ઞાસા થાય. સરસ મજાનું મકાન હોય તો મકાનની અંદર લેવલ ટુ લેવલ ગ્લેઝ ટાઇલ્સ લાગેલી હોય, સરસ મજાનું ફર્નિચર હોય, તો આપણને જાણવાની જિજ્ઞાસા થાય કે આ બધું કોણે બનાવ્યું, એના વિશે જાણવાની આપણને જિજ્ઞાસા થાય. પણ ક્યારેય મોરનું પીછું જોઈને વિચાર આવ્યો કે આ મોરના પીછામાં રંગ પૂરવા વાળો કોણ છે? કોઈ દિવસ કીડીને જોઈને વિચાર આવ્યો કે આ કીડીના આવા સરસ, આ નાની એવું જંતુ અને કીડીના આંતરડા કોણે બનાવ્યા હશે, એનું હૃદય ક્યાં હશે? જૂની ગુજરાતીમાં કવિતા આવતી, ઈશ્વર તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બતી. જુગનું રાત્રિના સમય પેલા આગિયા ફરતા હોય ને, એ આગિયામાં બતી દેખાય, લાઈટ દેખાય, ટમટમિયા દેખાય, એની અંદર પાવર ક્યાં હશે, એનું જનરેટર ક્યાં હશે, એના છેડા ક્યાં આપ્યા હશે, અને છતાંય લાઈટ દેખાય છે. આ જગતની કોઈ દિવસ આપણને ગુલાબનું ફૂલ જોઈને વિચાર આવ્યો કે આમાં નથી દેખાતી, છતાંય આમાંથી સુગંધ આવ્યા કરે છે, આમાં સુગંધ મૂકનારો કોણ છે? સાકર ખાઈને ક્યારે વિચાર આવ્યો કે શેરડીમાં ગળપણ કોણે મૂક્યું? સવારમાં સૂર્ય ઉગે, સૂર્ય હાથમાં, આ જગતની જે કાંઈ ચેતના છે એ બધું ઈશ્વર છે, ચિત્ત સ્વરૂપ છે પરમાત્મા. ત્રીજું બતાવ્યું
આનંદ રૂપાય, આનંદ રૂપાય એટલે આ જગતનો જે કાંઈ આનંદ છે એ ઈશ્વર છે. સજ્જનો, ઈશ્વર છે ને એનો પર્યાયવાચી શબ્દ છે આનંદ. તમે આનંદ કયો કે ઈશ્વર કયો, બે એક જ શબ્દ છે. આનંદ એટલે સુખની વાત નથી હો, આનંદ એટલે સુખ અને દુઃખ બે થી પર જે અવસ્થા છે ને એ આનંદની અવસ્થા છે. આનંદ એટલે સુખ અને દુઃખથી પ્રભાવિત થવાનું બંધ કરી દેવું. સુખ હોય તો એનાથી પ્રભાવિત નહીં થવાનું અને દુઃખ હોય તો દુઃખથી પ્રભાવિત થવાનું નહીં થવાનું, એ અવસ્થા છે, એ આનંદ અવસ્થા છે. બંને અવસ્થાથી પર થઈ જઈએ. પ્રાચીન સંતવાણીમાં એવું ગવાયું, મેલો ઘેલો તોય તમે થાજો ટપાલનો થેલો. ટપાલના થેલા જેવું જીવન. ટપાલનો થેલો હોય ને એમાં કોઈના જન્મના સમાચાર હોય કાગળ હોય, કોઈના મરણના મેલા પણ હોય, એ ટપાલના થેલામાં કોઈના લગ્નની કંકોત્રી હોય, છૂટાછેડાના કાગળિયા હોય, એ ટપાલના થેલામાં કોઈના મની ઓર્ડરે હોય, અને એ ટપાલના થેલાની અંદર કોઈના ઉઘરાણીના કાગળે હોય, પણ ટપાલના થેલાને એની કઈ અસર થાય? બસ એ રીતે સુખ આવે કે દુઃખ આવે, બંને અવસ્થાથી પર થઈ જવું એ આનંદ છે. અને એ આનંદ છે ને ઈશ્વર છે. કોઈ મહાપુરુષ કદાચ એમ કહેતા હોય કે અમને ભગવાનના દર્શન થઈ ગયા, તો એનો અર્થ એ નથી કે એને ચતુર્ભુજ સ્વરૂપે ભગવાનના દર્શન થઈ ગયા કે બાલકૃષ્ણના દર્શન થઈ ગયા. ભગવાનના દર્શન થઈ ગયા એટલે એને આનંદની પ્રાપ્તિ થઈ ગઈ. અને આનંદ એટલે કોઈ પણ પરિસ્થિતિથી સુખ મે રખો ચાહે દુઃખ મે રખો, હરી મુખ સે કછુ ના કહે ગો, હરી મે તો રાખો કે જૈસે રહું ગો. જે પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિમાં એડજસ્ટ થઈ જવાનું, જે પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિમાં આનંદમાં જ રહેવાનું, એ આનંદ એ ઈશ્વર છે. અને એટલા માટે આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી સુબોધિનીજીના તામસફલ પ્રકરણની અંદર શ્રીમદ ભાગવતજીના દસમ સ્કંદનો જે 87મો અધ્યાય છે, જેને વેદસ્તુતિ કહેવાય છે, એ વેદસ્તુતિ ઉપર મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં જે કારિકાઓ લખી એમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ જીવ કેવો છે. ગુપ્તાનંદો યતો જીવો નિરાનંદ જગદ્યતઃ પૂર્ણાનંદ હરિસ્તસ્માત્ જીવે સૈવ્ય સુખાર્થિભિઃ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે ગુપ્તાનંદો યતો જીવો, આ જીવ છે ને એ છે તો આનંદનું જ સ્વરૂપ, પણ એનો આનંદ કેવો છે તો કે દેખાતો નથી, ગુપ્તાનંદ છે. એનો આનંદ અંદર દબાઈ ગયેલો છે, ઉપર કચરો જામી ગયો છે. આનંદ તો છે જ, કૂવો ગાળીએ તો પાણી તો જમીનમાં છે જ, કઈ કૂવો ગાળતી વખતે પાણી બહારથી ન નાખવું પડે, પણ ઉપરની ધૂળ અને પથરાઓ કાઢી નાખો એટલે આપોઆપ અંદરથી પાણી પ્રગટે જ. એમાં જીવ પોતે જ આનંદનું સ્વરૂપ છે, કારણ કે ઈશ્વરનો છૂટો પડેલો અંશ છે જીવ. અને જ્યાં સુધી અંશ અંશીને ન મળે ત્યાં સુધી સતત 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 એની યાત્રા ચાલુ રહે. જેવી રીતે ઉનાળાના સમયમાં સમુદ્રમાંથી પાણી ઉઠે, એ પાણી આકાશમાં વાદળ બને, વાદળ બની મેઘ બની અને વરસે, એ મેઘ જ્યારે વરસે ત્યારે એ મેઘનું પાણી નાળામાં જાય, નાળામાંથી નદીમાં જાય, અને નદીમાંથી પછી સરોવરમાં જાય, જ્યાં નદીમાંથી પછી સાગરમાં જાય, જ્યાંથી એ પાણી ઉપડ્યું હતું ત્યાં જ પાછું પહોંચે. તમે પૃથ્વી પરથી પથ્થર લ્યો તો એક પથ્થરનો આમ આકાશમાં ઘા કરો ને એટલે પાછો પથ્થર એ પૃથ્વી ઉપર જ જાય. શું કામ? કારણ કે એનો અંશ છે. અંશથી છૂટો પડેલો જીવ એ અંશી તરફ જ જાય. મહાપ્રભુજી કહે છે આ જીવ ઈશ્વરથી છૂટો પડેલો છે એટલે આનંદ તો એની પાસે છે જ, પણ ગુપ્તાનંદ છે, આનંદ દેખાતો નથી. પછી નિરાનંદો જગત્યતઃ, આ જગતની એક પણ વસ્તુમાં આનંદ નથી, કોઈ પણ વસ્તુમાં આનંદ છે જ નહીં. જો વસ્તુમાં આનંદ હોય તો એ વસ્તુમાં એક સરખો કાયમી આપણને આનંદ મળતો રહેવો જોઈએ. આપણને એમ છે કે વસ્તુમાં આનંદ છે, મહાપ્રભુજી કે પદાર્થોમાં આનંદ નથી, આનંદ આપણામાં છે, પણ આપણે એની સાથે ઇન્વોલ્વ થઈ જઈએ ને એટલે આપણને એમાં આનંદ આવે. દાખલા તરીકે સરસ મજાના ઓછી ખાંડવાળા માવાના પેંડા ખાઈએ તો સાચું કહેજો એ મીઠાસ માવાના પેંડામાં કે આપણામાં? કોઈ કહેશે? પેંડામાં હોય ને મીઠાસ, જો પેંડામાં મીઠાસ હોય તો 105 ડિગ્રી તાવ આવે ત્યારે એ પેંડો એટલો જ મીઠો લાગે?
કેમ ભાઈ? જો પેંડામાં મીઠાસ હોય તો તાવ આવે ત્યારે એ પેંડો મીઠો જ લાગવો જોઈએ. પેંડામાં મીઠાસ નથી, મીઠાસ આપણામાં છે. પણ આપણે જયારે એમાં ઇન્વોલ્વ થઈએ, આપણે જયારે એમાં સુખ લઈએ ત્યારે એમાં સુખ આવે. અને જો વસ્તુમાં આનંદ હોય તો એક સરખો આનંદ આવવો જોઈએ. બપોરનો સમય થાય અને કડકડતી ભૂખ લાગી હોય, ઉનાળાનો ધોમધકતો તાપ હોય અને શ્રીખંડ ખાવાની ઈચ્છા થાય, હવે શ્રીખંડ ખાવાનું મન થાય તો સાચું કહેજો, શ્રીખંડ ખાતી વખતે પેલો વાટકો શ્રીખંડ નો જમતી વખતે જે મજા આવે એ જ મજા પાંચમો વાટકો ખાતી વખતે આવે. કેમ ભાઈ? પેલા વાટકામાં તો બહુ મજા આવતી હતી. એક વાટકો ખાઈએ, બીજો વાટકો પીરસે ખાઈએ, ત્રીજો વાટકો, ત્રણ વાટકા શ્રીખંડ ખાઈ શકતા હોય, ચોથો વાટકો કોઈ પીરસે કે નહીં આ વાટકો એક તો ખાવો જ પડશે મારા સૌ, ચોથો વાટકો મોઢું બગાડતા બગાડતા ખાઈએ અને પાંચમા વાટકાએ તો એમ થાય કે હમણાં વોમિટ થઈ જશે કે શું. કેમ ભાઈ? શ્રીખંડમાં પહેલા વાટકામાં તો બહુ આનંદ આવતો હતો. જો એમાં આનંદ હોય તો એક સરખો આનંદ મળવો જોઈએ. સરસ મજાની મોટર ગાડી લઈએ તો મોટર ગાડીમાં આનંદ આવે, બહુ મજા આવે. પણ સાચું કહેજો, પહેલી દિવસે એ મોટર ગાડીમાં બેહવાની જે મજા આવે ઈ જ મજા ઈ મોટર ગાડીમાં 10 વર્ષ પછી આવે. જો એમાં આનંદ હોય તો 10 વર્ષ પછી એટલો જ આનંદ આવવો જોઈએ ને. સારું મકાન બનાવીએ તો મકાનનું વાસ્તુ પૂજન કરીને મકાનમાં રહેવા જઈએ, ઈ મકાનની અંદર પહેલા વર્ષે જે રહેવાની મજા આવે ઈ જ મકાનમાં 10 વર્ષ પછી મજા આવે. કેમ ભાઈ? મકાનમાં આનંદ હોય તો એમાં આનંદ સરખો આવવો જોઈએ એક સરખો નહીં. મહાપ્રભુજી કહે છે નિરાનંદો જગત્યત, આ જગતની એક પણ વસ્તુમાં આનંદ નથી. તો પછી ગુપ્તાનંદો યતો જીવો નિરાનંદ જગત્યત, જેને આનંદ પ્રાપ્ત કરવો હોય એને પૂર્ણાનંદો હરિસ્તસ્માદ જીવે સેવ્ય સુખાર્થી, એને પૂર્ણાનંદની પાસે જવું પડશે. અને પૂર્ણાનંદ કોણ છે? જીવ ગુપ્તાનંદ છે, જગત નિરાનંદ છે, પૂર્ણાનંદ કોણ છે? પૂર્ણાનંદ શ્રી હરિ છે. તો શ્રી હરિ કોણ? મહાપ્રભુજી બીજી કારિકામાં આજ્ઞા કરે છે કૃષ્ણે હરો ભગવતી પરમાનંદ સાગર વર્તતે નાત્ર સંદેહ કથા તત્ર નિયામિકા. હરિ એટલે કોણ? તો ભગવાન શ્રી કૃષ્ણ. કેવા છે? શ્રી કૃષ્ણ પરમાનંદ સાગર, ખાલી આનંદ નહીં આનંદનો ભૂગવતો સાગર છે. અને જેને સુખ જોઈએ છે એણે નિરાનંદ જગતમાંથી અનાસક્ત થઈ અને પૂર્ણાનંદ પ્રભુને જ્યારે પામી લેશે ત્યારે આ જીવને સાચા આનંદની અનુભૂતિ થશે. સચ્ચિદાનંદ રૂપાય, આનંદ સ્વરૂપ છે પરમાત્મા શ્રી કૃષ્ણ, એટલે આનંદનો ભૂગવતો સાગર. કૃષ્ણની પાસેથી એક બહુ મોટી વસ્તુ શીખવા જેવી એ છે કે જીવનમાં ગમે એવી પરિસ્થિતિ આવે છતાંય દરેક પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવાનું. કૃષ્ણએ ગોકુળ જ્યારે છોડ્યું ત્યારે પોતાની સાથે જે ગોપ મિત્રો હતા એ ગોપ ગણ છોડી દીધા. શ્રી કૃષ્ણએ ગોકુળ છોડ્યું ત્યારે ગાયોનું ધણ પણ છોડી દીધું. શ્રી કૃષ્ણએ ભીષ્મ પિતામહને પરાસ્ત કરવા માટે પોતાનું પ્રણ પણ છોડી દીધું. કૃષ્ણએ ગણ છોડ્યા, કૃષ્ણએ ધણ છોડ્યા, કૃષ્ણએ પ્રણ છોડ્યા, પણ કૃષ્ણએ જીવનમાં આવેલી ક્ષણ કોઈ દિવસ નથી છોડી. એક એક ક્ષણને એને આનંદથી માણી છે. કૃષ્ણ અવતાર તમે જુઓ, નહીતર કેટલું સંકટ. જન્મ જેલમાં થયો, હવે જન્મ જેલમાં જન્મ થયો. જન્મતી વખતે જ માતા પિતા જેલમાં પડ્યા હતા અને જન્મતા વેત પોતાના માતા પિતાને છોડી અને જતું રહેવું પડ્યું. અને ત્યાં વયા ગયા પછી પણ કંસે પરેશાન કરવામાં કઈ બાકી ન રાખ્યું. પૂતનાને મોકલી, તૃણાવર્ત આવ્યો, સક્તાસુર આવ્યો, અઘાસુર, બકાસુર, વત્સાસુર, અરે કેટલા વૃષભાસુર આદિ અનેક રાક્ષસોને મારવા માટે મોકલ્યા. અને આવી પરિસ્થિતિમાં પણ કૃષ્ણ ગોપીઓની સાથે રાસ રમ્યા. મથુરામાં આવ્યા, પોતાના સગા મામાને માર્યા અને ઈ મથુરાના યાદવોને સુખી કરવા માટે થઈને કૃષ્ણએ કંસને માર્યો. પણ પછી શું થયું કે કંસને માર્યો એટલે કંસનો સસરો જરાસંધ ઈ મથુરા ઉપર વારંવાર આક્રમણ કરવા લાગ્યો. તો મથુરાના યાદવોએ શું વિચાર્યું કે આપણા ઉપર દુઃખ હતું ત્યાં સુધી તો કૃષ્ણ આપણી સાથે હતા, પણ હવે તો સુખ આવ્યું તોય આપણી ભેગા છે અને છે એટલે આક્રમણ થાય છે, હવે તો કૃષ્ણ અહીંથી વયા જાય ને તો આપણે સુખેથી જીવીએ. જે યાદવોને સુખી કરવા માટે થઈને કૃષ્ણે કેટલી કેટલી સામગ્રીઓ ભેગી કરી, પોતાના મામાને માર્યા, પણ છતાંય યાદવોએ કૃષ્ણને મથુરાથી ધકેલી કાઢવાનું એક ષડયંત્ર રચ્યું અને પ્રભુએ રાતોરાત મથુરા છોડી અને આપણા સૌરાષ્ટ્રમાં દ્વારિકામાં રહેવા આવવું પડ્યું. અને દ્વારિકાના યાદવોને સુખી કરવા માટે જેમ પત્નીને રાજી કરવા માટે પતિ એક એક વસ્તુ લાવી લાવી અને પોતાની પત્નીને રાજી કરે, એમ દ્વારિકાના યાદવોને ખુશ કરવા માટે કૃષ્ણએ આર્યાવર્તમાં કેટલા યુદ્ધ ખેલ્યા
અને યુદ્ધ કરી કરી અને દ્વારિકાની યુદ્ધ કરી કરી અને દ્વારિકાની દિવાલોને ભગવાને સોનેથી મઢી દીધી અને પછી કૃષ્ણએ ના પાડી હતી કે હવે આપણે પ્રભાસમાં જઈએ છીએ અને ત્યાં ગયા પછી કોઈએ દારૂ નથી પીવાનો અને કૃષ્ણની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને યાદવોએ બધાએ દારૂ પીધો અને પરસ્પર ઝઘડી ઝઘડીને મરી ગયા. પહેલેથી છેલ્લે સુધી સંકટ સંકટ અને સંકટ. પણ આવી સ્થિતિમાં કૃષ્ણ કોઈ દિવસ રડ્યા નથી. આવી સ્થિતિમાં પણ કૃષ્ણ કોઈ દિવસ ઉદાસ નથી થયા. યાદવા સ્થળી જ્યારે થઈને ત્યારે યાદવોનો વિનાશ થતો હતો ત્યારે પણ ભગવાન ઘટાદાર પીપળાના વૃક્ષનો ટેકો લઈ અને જમણા પગના ઘૂંટણ ઉપર તાબો ચરણ પધરાવી કૃત્વરો દક્ષિણે પાદમાસીનમ ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન જ્યારે બિરાજતા હતા એકાદશ સ્કંદમાં વ્યાસજીએ લખ્યું છે બિભ્રત ચતુર્ભુજમ રૂપમ પ્રાજિષ્ણુ પ્રભયા સ્વયા. ભગવાન પોતાની સ્વયં પ્રભાથી એકદમ દૈદિત્યમાન થઈ રહ્યા હતા અને ભગવાન મંદ મંદ હસતા હતા. આવી સ્થિતિમાં પણ કૃષ્ણ હસી શકે એટલા માટે થઈને કૃષ્ણ એ આનંદનો ઘુઘવતો સાગર છે. દુઃખની પરિસ્થિતિમાં વિકટ પરિસ્થિતિમાં પણ કૃષ્ણ હસી શકે છે અને એટલા માટે મને લાગે છે વાલો જસોદાનો લાલો માધવ મત વાલો મત વાલો માધવ મત વાલો મત વાલો મને લાગે છે વાલો જસોદાનો લાલો માધવ મત વાલો મત વાલો માધવ મત વાલો મત વાલો મને લાગે છે વાલો જસોદાનો લાલો માધવ મત વાલો મત વાલો ઓ માધવ મત વાલો મત વાલો જન્મ જેલમાં થયો કોઈ ખીલતો રહ્યો જન્મ જેલમાં થયો કોઈ ખીલતો રહ્યો એ જન્મ જેલમાં થયો કોઈ ખીલતો રહ્યો જન્મ જેલમાં થયો કોઈ ખીલતો રહ્યો એણે કીધા નથી નિરાશા ના ખ્યાલો માધવ મત વાલો મત વાલો વાલો જસોદાનો લાલો માધવ મત વાલો મત વાલો ઓ માધવ મત વાલો મત વાલો માધવ મત વાલો મત વાલો સચ્ચિદાનંદ રૂપાય ભગવાનના સ્વરૂપની ત્રણ વિલક્ષણતા બતાવી સત ચિત અને આનંદ રૂપાય. પછી ભગવાનનું રૂપ તો સમજ્યા પણ ભગવાનનું કાર્ય શું તો બતાવ્યું વિશ્વોત્પત્તિયાદિ હેતવે. જે ભગવાનની કથા સાંભળવા માટે આપણે બેઠા છીએ એ ભગવાનનું કામ શું તો કે પોતાનામાંથી સૃષ્ટિનું સર્જન કરે પછી પોતે જ એ સૃષ્ટિની સાથે રમે અને સમય આવે ત્યારે પોતાની અંદર જ એ સૃષ્ટિને સમાવી લે. જે રીતે મકરી એટલે કે કરોળીઓ પોતાના શરીરમાંથી જાળ બહાર કાઢે એ જાળની સાથે કરોળીઓ જીવે પછી પોતાની અંદર એ જાળને સમાવી લે એ રીતે ભગવાન પોતાનામાંથી જગતનું સર્જન કરે. જગતનું સર્જન કર્યા પછી પોતે જ એ જગતની જગતનું સંચાલન કરે અને પોતામાં જગતને સમાવી લે એ ભગવાનનું કાર્ય છે. વિશ્વની ઉત્પત્તિ
વિશ્વનું પાલન અને વિશ્વનો સંહાર, આ ત્રણ એના મુખ્ય કામ છે. એટલા માટે તો આપણે ઈશ્વરને ગોડ કહીએ છીએ, જી ઓ ડી, ગોડ એટલે ઈશ્વર, જી ફોર જનરેટ, જનરેટ એટલે ઉત્પન્ન કરવું, ઓ ફોર ઓપરેટ, જનરેટ કરે છે એને પછી ઓપરેટ પણ કરે છે, સંચાલન પણ કરે છે, અને ડી ફોર ડિસ્ટ્રોય એટલે સમય આવે ત્યારે એનો નાશ પણ કરી નાખે છે. એટલા માટે જી ઓ ડી, ગોડ એટલે ભગવાન, સર્જન કરે, પાલન કરે અને પછી સંહાર કરે, પોતાનામાંથી જગત બનાવે અને પોતે જે જગતમાં જીવે, સંચાલન કરે, પોતાનામાં જગતને સમાવી લે, આ ભગવાનનું કાર્ય છે. જે ભગવાનની કથા સાંભળવા માટે બેઠા છીએ એ ભગવાનનો સ્વભાવ કેવો, તો બતાવ્યું તાપત્રય વિનાશાય. મનુષ્યને જે ત્રણ પ્રકારના તાપ લાગેલા છે એ તાપનું શમન ભગવાન કરે છે. જેવી રીતે ત્રિવિધ તાપ છે, એ ત્રિવિધ તાપથી તપેલો મનુષ્ય જો ભગવાનના શરણે થઈને રહે ને, ભગવાનનો થઈને રહે ને, તો એ ત્રિવિધ તાપ હોવા છતાં એને એ તાપ તપાવે નહીં. કેવી રીતે? જેવી રીતે ઉનાળાનો ધોમધકતો તાપ હોય પણ આપણે એર કન્ડિશનર ઓરડામાં બેઠા હોય તો બહારનો તાપ આપણને અસર ન કરે, ગમે એટલી ઠંડી હોય પણ આપણે જો ધાબળો ઓઢીને બેઠા હોય તો બહારની ઠંડી આપણને અસર કરે નહીં. એ રીતે જે કૃષ્ણનો થઈને રહે, જે ભગવાનનો થઈને રહે, એના જીવનમાં ત્રણ તાપ હોવા છતાં એ ત્રણ તાપની અનુભૂતિ એને ન થાય. ક્યાં ત્રણ તાપ? આધી દૈવિક, આધી ભૌતિક અને આધ્યાત્મિક, જેને આપણે વ્યવહારની ભાષામાં આધી, વ્યાધિ અને ઉપાધિ, આ ત્રણ તાપ છે. આધી, વ્યાધિ અને ઉપાધિ કહીએ તો ખરા, પણ આધી એટલે શું ખબર છે? આધી એટલે વસ્તુના અભાવનો પ્રભાવ તમારા જીવનમાં આવી જાય ત્યારે એને આધી કહેવાય. વસ્તુનો અભાવનો પ્રભાવ તમારા ઉપર પડે કે મારી પાસે આ વસ્તુ નથી, એ જે વસ્તુ તમારી પાસે નથી, નથીનું જે દુઃખ છે ને એનું નામ આધી છે. અને નથીનું દુઃખ એવું છે કે નથીનું દુઃખ એ જે છે ને એનો આનંદ નથી લેવા દેતું. આધી બહુ ખરાબ વસ્તુ છે. આધી એટલે તમને ભગવાને જે આપ્યું છે એમાં તમે રાજી નથી, તમારે જે નથી એ જોઈએ છે, અને પરિણામે થઈ જશું. દાખલા તરીકે બીજાની પાસે, કોઈની પાસે ગુલાબના ફૂલ હોય, તમારી પાસે મોગરાના ફૂલ છે, પણ બીજાના ગુલાબના ફૂલ જોઈને તમને એવો વિચાર થાય કે મારી પાસે તો ગુલાબના મોગરાના ફૂલ છે અને પેલાની પાસે તો ગુલાબના ફૂલ છે, તો મારી પાસે ગુલાબના ફૂલ હોય તો કેવું સારું. હવે બને શું કે આપણા ભાગ્યમાં ગુલાબના ફૂલ ન હોય એટલે આપણને તો ગુલાબના ફૂલ ન મળે, પણ ભગવાને આપણને મોગરાના આપ્યા હોય ને, એ ગુલાબના ફૂલ મેળવવાની ચિંતામાં ભગવાને આપણને જે મોગરાના આપ્યા છે એ એમનેમ કરમાઈ જાય અને એની સુગંધ લીધા વગરના રહી જાય, એને આધી કહેવાય. આધી એટલે જે વસ્તુ મારી પાસે નથી એનું દુઃખ, અને નથી એની ચિંતામાં મારી પાસે જે છે એનો આનંદ ન લઈ શકું, એને આધી કહેવાય. પોતે 700-800 રૂપિયાની કિંમતની સાડી પહેરી હોય પણ બીજાની 5,000ની સાડી જોઈને એમ થાય આવી સાડી મારી પાસે હોય તો એને આધી કહેવાય. પોતાની પાસે મોટરસાઇકલ છે, બીજાની મોટરકાર જોઈને એમ થાય કે આવી મોટરકાર મારી પાસે હોય તો, અને મોટરકાર નથી એની ચિંતામાં મોટરસાઇકલનો આનંદ લેવાનો રહી જાય, એને આધી કહેવાય. જીવન જીવવાની મજા લેવી હોય ને તો જે છે ને એને પૂરેપૂરું માણતા શીખો, નથી એને ભૂલી જાઓ. પ્રારબ્ધમાં હશે, મહેનત કરશું તો મળશે, પણ એના હિસાબે જે છે એનો આનંદ લેવાનો રહી ન જાય એનું ધ્યાન રાખજો. આધી. બીજો શબ્દ છે ઉપાધિ. ઉપાધિ એટલે શું? ઉપાધિ એટલે વસ્તુના મેન્ટેનન્સનું દુઃખ. મોટર ગાડી નથી અને લેવાની ચિંતા એ આધી છે. મોટર ગાડી છે પણ ઘરમાં રાખવાની જગ્યા નથી એ ઉપાધી છે. કે મોટર ગાડી બહાર તડકે પડી હોય, પોતે એર કન્ડિશનમાં બેઠો હોય, એ મોટર ગાડી બહાર તડકે તપતી હોય, પોતે એર કન્ડિશનમાં બેઠો બેઠો તપતો હોય કે મોટર ગાડી તડકે પડી છે. આ દસ્તાંતથી સમજાવું છું કે જે વસ્તુ તમારી પાસે છે એનું મેન્ટેનન્સનું જે દુઃખ છે એ ઉપાધિ છે. નથી થતું આવું,
બધી વસ્તુ ભેગી કરીએ, સાચું કેજો, આપણે કઈ પણ વસ્તુ ભેગી કરીએ તો સારું મકાન બનાવીએ, સારા કપડા પહેરીએ, સારી મોટર ગાડી વસાવીએ, એ શેના માટે? કે આપણને શાંતિ મળે, આપણને આનંદ મળે. તો સાચું કેજો, જેમ જેમ વસ્તુ વધતી જાય એમ એમ શાંતિ વધે છે કે અશાંતિ વધે છે? પરિણામમાં શું આવે છે? મહત્વ પરિણામનું તમારી પાસે છે કેટલું એ મહત્વનું નથી, પણ પરિણામમાં શું આવે છે? દાખલા તરીકે છોકરો ભણતો હોય તો ગમે એટલું વાંચતો હોય, એ વાંચા જ કરતો હોય, કોઈ દી સ્કૂલ પાડતો જ ન હોય, તો પપ્પા એને એમ ન કે તું બહુ વાંચસ ને એટલે હું તને મોટરસાયકલ લઈ આપીશ. પપ્પા શું કે, સારા ટકા જો તને આવશે ને તો હું તને મોટરસાયકલ લઈ આપીશ. એનો અર્થ એ થયો કે બાળક ભણે છે, એનું છેલ્લે કેવું ભણે છે એ પરિણામ વખતે ખબર પડે. એમ આપણે બધી વસ્તુ તો ભેગી કરીએ પણ પરિણામમાં શાંતિ જોઈએ છે, એ મળી કે નહીં એનું તો મૂલ્યાંકન કરો. શાંતિ માટે થઈને બધી વસ્તુ ભેગી કરીએ છીએ, ઉલટાની જેમ જેમ વસ્તુ વધતી જાય એમ એમ શાંતિ નથી વધતી, એમ એમ અશાંતિ વધતી જાય છે. બહેનોને ખબર હોય, હમણાં દિવાળી ગઈ, ઘરની સાફ સફાઈ કરતા હો, પછી સવારમાં પેલા માળિયા જે અલમારીઓ ને કબાટ ને બધું ખાલી કરી અને સફાઈ કરતા હોય ને, એટલે શું કે એ આ વખતે તો જેટલી નકામી વસ્તુ છે ને એ બધી કાઢી નાખવી છે. પછી હાંજ પડે પાછો મૂકવાનો સમય આવે ને એટલે બધું પાછા મૂકવા માંડે, કોક દીક કામ લાગશે, કોક દીક કામ લાગશે, પાછું બધું ભરી દે. પછી શું કે હાંજ પડે થાકી જાય ને એટલે શું કે, હે ભગવાન જેટલું વધારીએ એટલી ઉપાધિ છે તો હું કામ વધારો છું. આપણા ઘરમાં 70% વસ્તુ એવી પડી છે કે આપણને ગળા સુધી વિશ્વાસ છે, મરી જાય ત્યાં સુધી આ વસ્તુ કોઈ દી કામ નથી લાગવાની, પણ છતાં એને હાચવવામાં હાચવવામાં જિંદગી બરબાદ કરી નાખીએ છીએ. આપણા કબાટ ની અંદર 50% કપડા એવા પડ્યા હોય કે આપણને ખબર જ હોય કે કોઈ દી નથી પહેરવાનું, અને છતાં આપણે બીજાને આપી ન શકીએ, અને એને હાચવવાની ચિંતા, એ તો ઉપાધિ છે, મેન્ટેનન્સ નું દુઃખ. વસ્તુ જરૂરી છે પણ એ વસ્તુની સાથેનું તમારું એટલું બધું એટેચમેન્ટ થઈ જાય કે પછી તમે એના વગર રહી જ ન શકો, તો એ ઉપાધિ છે. સારું મકાન તો હોય, સંતો મહાપુરુષો જુઓ, સારા સારા ભવ્ય બંગલામાં રહેતા હોય, સારી મોટર ગાડીમાં ફરતા હોય, પણ એની સાથેનું એટેચમેન્ટ ન હોય, કે હોય તોય ભલે અને ન હોય તોય ભલે, આપણે શું થાય એની સાથે વળગણ થઈ જાય, પછી એના વગર આપણે ચલાવી જ ન શકીએ. હા, મારી ઉંમરના જેટલા છે અને મારાથી મોટી ઉંમરના જેટલા છે બધાએ મોબાઈલ વગરનો યુગ આપણે જોયો છે, મોબાઈલ હતા જ નહીં, અને મોબાઈલ શું છે એ આપણને ખબર નહોતી. અને પછી ધીમે 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 મોબાઈલ આવ્યા અને મોબાઈલની સાથેનું આપણું એટલું બધું એટેચમેન્ટ થઈ ગયું કે હવે એના વગર રહી શકાય છે. હે, મોબાઈલ વગર રહી ગયા, અમે કથામાં જાતા હોય ને માડીને મોઢામાં દાંત ન હોય પણ પાસે મોબાઈલ હોય, એ કારણ કે એ મોબાઈલની સાથેનું, પછી મોબાઈલની બેટરી ડિસ્ચાર્જ થઈ જાય ને તો પોતાની બેટરી ડિસ્ચાર્જ થઈ જાય, ચારે બાજુ ગાંગો થાય, ચાર્જર ગોતવારો થઈ, કારણ કે રહી જ ન હોય એની સાથેનું એનું વળગણ એટલું થઈ ગયું. વસ્તુ જરૂરી છે પણ એ હોય તો જ હું સુખી, એ વિચારધારા ખોટી છે, એ ઉપાધિ છે. અને ત્રીજો શબ્દ છે વ્યાધિ. વ્યાધિ એટલે શું? મોટર ગાડી ન હોય ને એ લેવાની ચિંતા છે ને એ આધી છે, મોટર ગાડી હાચવવાની ચિંતા છે ને એ ઉપાધિ છે, પણ મોટર ગાડી લીધી, મોટર ગાડી હાંચવી પણ ખરી, પણ ક્યાંક બહાર જવું છે પણ મોટર ગાડી હાંકતા આવડતી નથી ને, એ વ્યાધિ છે. વ્યાધિ એટલે તમારી પાસે વસ્તુ બધી હોય પણ એ વસ્તુનો તમે શરીરથી ઉપયોગ ન કરી શકો, વ્યાધિ એટલે રોગ. પૈસા ભેગા કરવામાં ને સારું મકાન બનાવવામાં ને એટલી મહેનત કરીએ, એટલી મહેનત કરીએ કે મહેનત કરવામાં જ્યાં બધું મળી રહે ને ત્યાં શરીરની સ્થિતિ એવી થઈ જાય કે એકઈ વસ્તુનો ઉપયોગ જ ન કરી શકીએ. ઘરમાં ડાઇનિંગ ટેબલ ઉપર 50 ગુલાબજાંબુનો આખો થાળ પડ્યો હોય અને ગુલાબજાંબુ ભાવતા બહુ હોય, પણ ડોક્ટરે કીધું એ ડાયાબિટીસ થયું છે, ડાયા થઈને બેઠા રહેજો, એક ગુલાબજાંબુ ખાશો તો 2 ઇન્જેક્શન લેવા પડશે, આને વ્યાધિ કહેવાય. ઘરમાં ઘીના ડબરા ભરેલા પડ્યા હોય, ડોક્ટરે કીધું હોય કોલેસ્ટ્રોલ જામવા માંડ્યું છે નળીમાં, 1 ચમચી ઘી ખાશો તો મરી જશો, આને વ્યાધિ કહેવાય. સજ્જનો યાદ રાખજો, કથામાં જે સૂત્રો આવે એ સૂત્રને જીવનમાં ઉતારજો. પૈસા જરૂરી છે પણ પૈસા માટે થઈને એવી વસ્તુ કોઈ દી વેડફી ન નાખવી કે જે પાછી પૈસાથી ખરીદી ન શકાય. પૈસા જરૂરી છે પણ પૈસા માટે એવી વસ્તુ ખર્ચી ન નાખવી જોઈએ કે જે પાછી પૈસાથી તમે ખરીદી ન શકો. હા, પૈસાથી તંદુરસ્તી પાછી ન મળે, પૈસાથી પરિવાર પાછો ન મળે, પૈસાથી કદાચ ટીકડી મળે, પૈસાથી કદાચ સિરપ મળે, દવા મળે, પણ પૈસાથી તંદુરસ્તી થોડી મળે. પૈસા જરૂરી છે પણ પૈસા માટે
જે પૈસાથી ખરીદી ન શકાય એ વસ્તુ વેડફી નખાય. થાય એવું બધું ભેગું કરીને ત્યાં શરીરની સ્થિતિ એવી થઈ જાય, ઘરમાં લાખ લાખ રૂપિયાની કિંમતના ગાડલા હોય પણ કમર દુખતી હોય, ડોક્ટરે કીધું હોય કે જમીન ઉપર સૂજો, ગાડલું બાજુમાં પડ્યું હોય, પોતે જમીન ઉપર છતો ફાટ પડ્યો હોય, એ વ્યાધિ છે, એ રોગ છે. મેં એક બહુ સરસ હમણાં નાની એવી એક વાર્તા સાંભળી, મને બહુ ગમી. એક ખિસકોલી હતી, જંગલમાં રહેતી હતી, એને એક સિંહ મળ્યો. ખિસકોલીને સિંહે કીધું કે તું જો મારું આટલું કામ કરી દે ને તો હું તને બે ગુણી અખરોટ આપીશ. ખિસકોલીને બહુ અખરોટ ભાવતા હતા. ખિસકોલી મહેનત કરવા લાગી અખરોટ મેળવવા માટે થઈને, રાત દિવસ. ખિસકોલીના બચ્ચાએ ખિસકોલીને એમ કે મમ્મી અમારી પાસે બેસો. ખિસકોલી કે મારી પાસે ટાઈમ જ નથી, મારે તો અખરોટ ખાવાના, મારે અખરોટ લેવાના છે, બે ગુણી અખરોટ મને સિંહ આપવાનો છે. અને રાત દિવસ જોયા વગર ખિસકોલી અખરોટ માટે મહેનત કરવા માંડી, બચ્ચાઓ પાસે બેસે નહીં. સિંહ સાચો હતો, એને આપવા જતા બે ગુણી અખરોટ, અને ખિસકોલીને વિશ્વાસ હતો સિંહ મને બે ગુણી અખરોટ આપશે જ. આમ કરતા કરતા ખિસકોલીએ સિંહનું બધું કામ પૂરું કરી દીધું, બે ગુણી અખરોટ સિંહે રાજી થઈ જંગલના રાજાએ આપ્યા. પણ એ બચ્ચાઓની સાથે બે ગુણી અખરોટ લેવા માટે આવેલી ખિસકોલી, વાત હવે સાંભળજો, એને જ્યારે અખરોટ મળ્યા ત્યારે ખિસકોલી ચોધાર આંસુએ રડવા માંડી. એટલે એમના બચ્ચાઓએ ખિસકોલીને પૂછ્યું, મમ્મી જે અખરોટ માટે થઈ તું રાત દિવસ મહેનત કરતી હતી, જે અખરોટ માટે થઈ તું અમને સમય નથી આપતી, એ અખરોટ તને મળ્યા ત્યારે ખુશ થવું જોઈએ, રાજી થવું જોઈએ, એને બદલે તું રડે છે કા? ત્યારે ખિસકોલી એના બચ્ચાઓને કીધું, બેટા આટલી મહેનત કરી અને અખરોટ મેળવ્યા પછી હવે મને વિચાર આવે છે કે આટલી મહેનત કરીને મેં અખરોટ તો મેળવ્યા પણ મારા દાંત હવે અખરોટ ખાવા જેવા રહ્યા નથી, આ અખરોટ મેળવીને મેં શું કર્યું? આ ખિસકોલી નહીં, આપણા બધાના જીવનની આ સ્થિતિ છે. યુ લીવ ઓનલી વન્સ, ઇંગ્લિશમાં કહેવત છે, યુ લીવ ઓનલી વન્સ, લીવ ઇટ રાઈટ એન્ડ ગ્રેટ. ભગવાને એક જ વખત જીવવાનું દીધું છે, સારી રીતે, સાચી રીતે અને આનંદથી જીવી લેવું. કેટલું મળ્યું છે એની બહુ ચિંતા ન કરવી, જેટલું મળ્યું છે એને તમે આનંદથી ભોગવી શકો છો, જેટલું મળ્યું છે એને તમે આનંદથી માણી શકો છો. તમારી ઉપલબ્ધિ શું, તમને આઉટપુટ શું છે? કોઈ મહેનત કરતો હોય માણસ તો મહેનત કરતા કરતા આટલી મહેનત મેં કરી તો મને આ મહેનતના પરિણામમાં 50,000 મળવા જોઈએ, આવો 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 વિચાર તો હોય ને દરેકને, ભાઈ આ એક મહિનો આટલી મહેનત કરી આટલો નફો મને થવો જોઈએ, એ પૈસા જે મળે એ આઉટપુટ કહેવાય ને. એવી રીતે આપણે બધું ભેગું કરીએ તો એનું આઉટપુટ તો કંઈક હોવું જોઈએ ને, અને એ આઉટપુટ આપણી પાસે છે. પૈસા જ બધા છે, બધાની પાસે છે, પણ શાંતિ ક્યાં? બહારથી બધા મોજમાં દેખાય પણ એ મોજ તો કેવી હોય? 700-800 રૂપિયાની કિંમતના બૂટ પહેરીને ક્યાંક સંબંધીને ત્યાં ગયા હોઈએ અને સામેવાળી વ્યક્તિ બૂટના બહુ વખાણ કરે, બહુ સરસ બૂટ લીધા, પણ એને ખબર ન હોય કે બૂટ આપણને ટૂંકા થતા હોય ને, પગમાં કઠા હોય, ફરફોલો થઈ ગયો હોય. અભિપ્રાયનું સુખ કહેવાય કે આપણા સુખને જોઈને બીજાને એમ થાય બહુ સુખી છે, પણ અંદરથી સુખ સતત આપણને ડંખ્યા કરે છે. વ્યાધિ અને ઉપાધિ આ ત્રિવિધ તાપ છે. જિંદગી મળી છે, આપી છે ભગવાને, તો એમાંથી આઉટપુટ શું છે એ જોતા રહેજો. પૈસા કમાવેની ના નહીં, પણ તમે તમારા પરિવારની સાથે શાંતિથી જીવી શકો છો. એ પૈસા ભેગા કર્યા તમે તમારા પરિવારની સાથે ખુશખુશાલ રહી શકો છો. દુનિયાનો ટોચનો પોપ ડાન્સર માઇકલ જેક્સન, એનો સુવાનો પલંગ 3,85,00,000 રૂપિયાની કિંમતનો હતો. આપણું મકાને એવડું ન હોય, પણ એમ કહેવાય છે કે 3,85,00,000 રૂપિયાની કિંમતના પલંગ ઉપર માઇકલ જેક્સને એક દિવસ પણ ઊંઘ નહોતી આવી. શું કામની છે સંપત્તિ જે તમે શાંતિથી ભોગવી ન શકો? અને એટલા માટે એક કવિ પોતાની કવિતામાં લખે છે, ઓછી ઓછી જિંદગી ને જાજી રે ઉપાધિ, 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 ઓ મેળવવી ક્યાં જઈને સુખની સમાધિ, ઓ મેળવવી ક્યાં જઈને સુખની સમાધિ, ઓ મેળવવી ક્યાં જઈને સુખની સમાધિ, ઓ મેળવવી ક્યાં જઈને
ની સમા. હવે સાંભળજો, કવિ લખે છે, શોધો છો રાત દિન સુખ ક્યાં સમાયો, 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 મને મળતું મન ગમતો તોય મન ના ધરાયો, મળતું મન ગમતું તોય મન ના ધરાયો, મળતું મન ગમતું તોય મન ના ધરાયો, મળતું મન ગમતું તોય મન ના ધરાયો, ઓછી ઓછી જિંદગી રે જાજી રે ઉપાધિ, ઓછી ઓછી જિંદગી રે જાજી રે ઉપાધિ, મેળવવી ક્યાં જઈને સુખની સમાધિ, મેળવવી ક્યાં જઈને સુખની સમાધિ. કવિ લખે છે, હું શોધું છું રાત દિન સુખ ક્યાં સમાયું, હું ગોતું છું ક્યાં મને સુખ મળે, ક્યાં મને સુખ મળે, અહીંયા સુખ મળી જાય અહીંયાથી સુખ લઈ લઉં, અહીંયાથી સુખ લઈ લઉં, મને મનગમતી વસ્તુ મળી જાય તો મને સુખ મળે. પણ કવિ લખે છે, મળતું મનગમતું તોય મન ના ધરાયું, આ અધરાયું મન એવું છે કે જેમ જેમ એને પૂરવાનો પ્રયત્ન કરીએ છીએ એમાં આ અધરાયું મન ધરાતું જ નથી, ધરાતું જ નથી, માગ્યા જ કરે, માગ્યા જ કરે, માગ્યા જ કરે. તૃષ્ણાને છોડી આ તમ ઓળખો અનાદિ, કૃષ્ણાને છોડી આ તમ ઓળખો અનાદિ, કૃષ્ણાને છોડી આ તમ ઓળખો અનાદિ, કૃષ્ણાને છોડી આ તમ ઓળખો અનાદિ, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જેના શરણે જવાથી, જેના આશ્રય રહેવાથી, જેના થઈને રહેવાથી, જેના બનીને રહેવાથી મનુષ્યના ત્રિવિધ તાપનો નાશ નહીં વિનાશ થઈ જાય. નાશ થાય તો પાછા આવવાની સંભાવના રહે, પણ વિનાશ એટલે જેના થઈને રહેવાથી એ વિનાશ એટલે કોઈ દિવસ પાછા આવે જ નહીં, એ રીતે તાપ સમૂળ વિનાશ પામી જાય એવા શ્રી કૃષ્ણાય વયમ નમઃ, આવા શ્રી કૃષ્ણ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. ભગવાન વ્યાસજીએ પહેલા શ્લોકમાં હું નમસ્કાર કરું છું એમ નથી લખ્યું, લખ્યું વ્યાસજીએ, પણ હું નમસ્કાર કરું છું એમ નહીં, અમે નમસ્કાર કરીએ છીએ. તો બીજું કોણ ભેગું, બીજા આપણે બધાય, વયમ નમઃ એટલે અમે નમસ્કાર કરીએ છીએ, તો વ્યાસજી એકલા લખ્યું, તો એકલા વ્યાસજી છે તથા અમે કેમ લખે છે, અમે એટલે ભેગા આપણે છીએ, કારણ કે સત્સંગમાં વક્તા એકલો નથી, સત્સંગમાં આપણે બધા સાથે છીએ, અને સત્સંગમાં બધાએ સાથે મળીને સત્સંગ કરવાનો હોય એટલા માટે શ્રી કૃષ્ણાય વયમ નમઃ અમે બધા નમસ્કાર કરીએ છીએ. વક્તા એકલો કથા ન કરી શકે અને શ્રોતા એકલો સત્સંગ ન કરી શકે, વક્તાને કથા કેવી છે પણ સાંભળવા વાળું જ જો કોઈ ન હોય તો કોની પાસે કથા થાય, અને શ્રોતાઓને કથા સાંભળવી છે પણ સંભળાવા વાળો જ જો કોઈ ન હોય તો કોની પાસેથી કથા સાંભળે, એટલા માટે વક્તા અને શ્રોતા સાથે મળીને બધા જ શ્રી કૃષ્ણને નમસ્કાર કરે છે. અને એટલા માટે સત્સંગમાં છે ને વક્તા ખરેખર મોટો નથી, એ તો તમારા બધાની મોટાઈ છે કે તમે વક્તાને મોટાઈ આપો છો, જેની પાસે જે હોય ને આપો,
જેની પાસે મોટાઈ હોય બધાને મોટાઈ આપે, જેની પાસે તુચ્છતા હોય બધાને તુચ્છ માને, જેની પાસે જે હોય આપે. એ તો તમારા બધાની મહાનતા છે કે તમે વક્તા માટે આવું સરસ મજાનું આસન, કેટલું સરસ ડેકોરેશન, અમારે રાજીલભાઈ કેવી સરસ મજાની વ્યવસ્થા કરી છે કે ભાઈ સારામાં સારું કેમ જરે મંચ કેમ શોભે, એવો સરસ પ્રયત્ન કર્યો છે. તો તમારી બધાની મહાનતા છે કે તમે સરસ આમ વક્તા માટે સરસ આસન બનાવી રાખો છો. પણ એનો અર્થ એ નથી કે વક્તા મોટો છે, એ વક્તા મોટો નથી, શ્રોતા મોટો છે કે વક્તાને મોટાઈ આપે છે. અને આ એક વ્યવસ્થા છે, વક્તા ઊંચા આસન એટલા માટે બેસે છે કે વક્તાને શ્રોતા બરાબર દેખાઈ શકે અને શ્રોતાઓને વક્તા દેખાઈ શકે, એ વ્યવસ્થા છે. હકીકતમાં તો સત્સંગમાં બધા સાથે છે. અને કદાચ કોઈ એમ કે ના ના સરખા નહીં, નાના મોટા હોવા જ જોઈએ, તો મારી દ્રષ્ટિએ વક્તા કરતા શ્રોતા મોટો છે. શું કામ? શ્રોતા એટલા માટે મોટો છે કે વક્તાને કથા તો કેવી છે, પણ શ્રોતા જ ન હોય તો વક્તાનું કોઈ અસ્તિત્વ જ નથી. વક્તા શ્રોતા છે એટલે વક્તા છે, કેવા વાળો છે, શું કામ, સાંભળવા વાળો છે એટલે. અને આમાં તમે જુઓ વક્તા છે ને એ ચાર પાયાની ચોકી ઉપર બેસે, તો આ ચોકી કહેવાય, ચોકી ચાર પાયા છે અને ચાર ખૂણા છે, તો ચોકી ઉપર બેસે ને એને ચોકીદાર કહેવાય. ચોકી ઉપર બેસે એ ચોકીદાર, તમ બધા જમીન ઉપર બેઠા છો એટલે તમ બધા જમીનદાર. હવે જમીનદાર મોટો કે ચોકીદાર મોટો? હે, જમીનદાર જ મોટો ને. અને એટલે તો સરસ મજાના માથે પંખા ફરતા હોય, વાતાવરણ એકદમ ઠંડક વાળું હોય, તો જમીનદારને ઝોલું આવે તો એકાદી ઊંઘ કરી લેવાય. હા, ચોકીદારે સુવાય, ચોકીદારે જાગતું જ રહેવું પડે ને. અમારે થોડું કહેવાય કે તમે બધા બેહો થોડીક વાર આરામ કરી લઈએ. જમીનદારને માથે પંખો ફરતો હોય તો એવા ઝોલા ખાય. અમે ત્યાં ઊંચે બેઠા અને અમને દેખાયા, આમ આંખ બંધ કરી દે તો આપણને એમ લાગે સમાધિમાં છે. પછી આમ આમ એવું ઝોલું ખાય, ઝોલું ખાઈને પાછા આજુબાજુ જોવે, મેં ઝોલું ખાધું કોઈ જોઈ નથી ગયું ને. ઘણી કથામાં ઘરે ટીકડી લેતા હોય છતાંય ઊંઘ ન આવતી, કથામાં આવીને એવા ઝોલા ખાય, એવા ઝોલા ખાયા. આપણને એમ થાય કે આને બહુ ઝોલા આવવા માંડ્યા છે ને, એકાદું કીર્તન કરીએ ને તો આની ઊંઘ ઉડી જાય, એને વધારે ઝોલા આવે. એને એમ થાય બાકી રાજીલભાઈ લઈ આવ્યા છે, આલરડા ગાવા વાળા, સંગીતમય આલરડા ગાઈ જાય. કથામાં આવીને ઊંઘ આવતી હોય ને તો આવજો, અહીંયા સુવા આવજો, તમને પ્રેમથી આવજો. સુતા હશો તો એકાદું સૂત્ર જો જગાડી દેશે, ભવ ભવની ઊંઘ ઉડી જશે. તો વક્તા અને શ્રોતા બધા સાથે છે, એટલા માટે શ્રી કૃષ્ણાય વયમ નમઃ, ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરી બીજા શ્લોકમાં કૃષ્ણ કથાના કથયિતા પરમહંસ ચક્ર ચૂડામણી શ્રી સુખદેવજી મહારાજ ને નમસ્કાર કર્યા છે. યમ પ્રવ્રજંતમ અનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ ઉત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતો શ્રી. યમ પ્રવ્રજંત, સુખદેવજી કેવા છે? સુખદેવજી નું શબ્દ ચિત્ર આપ્યું છે. યમ એટલે જે, પ્રવ્રજંતમ, વ્રજંતમ એટલે ચાલવું, પણ પ્રવ્રજંતમ એટલે એવી રીતે ચાલવું કે સતત ચાલતા જ રહેવું, અને એક જગ્યાએ એક વખત આવ્યા પછી બીજી વખત એ જગ્યાએ ક્યારેય ન આવવું, આવી રીતે સતત પરિભ્રમણ કર્યા કરે છે એવા સુખદેવજી કેવા છે? અનઅપેત કૃત્યમ, જે સુખદેવજી મહારાજને અનુપેત, જેને હજી યજ્ઞોપવિત સંસ્કાર પણ થયા નથી, જે પૂર્ણ કૃત્ય છે, જે જન્મતા વેત જ એવા વૈરાગી હતા કે પિતાનો આશ્રમ છોડી અને સુખદેવજી જતા રહેલા. વ્યાસજીને મોટી ઉંમરે પુત્ર થયો, જન્મતા વેત પુત્ર જતો રહ્યો, વ્યાસજીને ગમ્યું નહીં. વ્યાસજી પુત્રને બોલાવવા માટે થઈ અને જંગલમાં જ્યારે પાછળ દોડ્યા અને સુખદેવજીને અવાજ કર્યો, વિરહ કાતર બનીને, અત્યંત વિરહમગ્ન બની પુત્ર વિરહમાં વ્યાસજી બોલ્યા, પુત્રેતી, એ પુત્ર, હે પુત્ર. પણ છતાંય સુખદેવજીએ વ્યાસજીની સામું ન જોયું. પણ સુખદેવજીએ જયારે જવાબ ના આપ્યો ત્યારે વ્યાસજી લખે છે, વ્યાસજીને જવાબ કોણે આપ્યો? તરવઃ અભિનેદુ, જંગલના વૃક્ષો બધાય બોલ્યા. વૃક્ષોએ વ્યાસજીને જવાબ આપ્યો. આપણને આશ્ચર્ય થાય કે વૃક્ષ થોડા બોલે, બોલે વૃક્ષ બોલે, પણ એની ભાષા આપણે સમજી ન શકીએ. વૃક્ષ કોણ છે ખબર છે? વૃક્ષ એટલે શું? વૃક્ષ છે એ આ પૃથ્વી ઉપરના તમામ વૃક્ષો એ વૈષ્ણવો છે. શ્રુતિની અંદર વચન છે, વૈષ્ણવા વૈ વનસ્પતયઃ, આ સૃષ્ટિ ઉપરની તમામ વનસ્પતિ વૈષ્ણવ છે. ભાઈ, શ્રુતિએ વનસ્પતિને વૈષ્ણવ શું કામ કીધી?
હવે વૈષ્ણવ તો એને કહેવાય કે જેના કપાળમાં યુ આકારનું તિલક હોય, ગળામાં તુલસીની કંઠી હોય, હવેલીએ રોજ જાતા હોય, બ્રહ્મ સંબંધ લીધો હોય. તો ક્યાં વૃક્ષો બ્રહ્મ સંબંધ લેવા ગયા? છતાં એને વૈષ્ણવ કેમ કીધા? એ ક્યાં વૃક્ષના કપાળમાં કે યુ આકારનું તિલક જોયું, ગળામાં કે તુલસીની કંઠી જોઈ, અને છતાંય એને વૈષ્ણવ કેમ કહ્યા? વૃક્ષ વૈષ્ણવ છે. શું કામ? કારણ કે વૈષ્ણવમાં જે ગુણ હોય એ ગુણ વૃક્ષોમાં છે. મહત્વ તો ગુણનું છે ને. આપણે તિલક કરીએ, કંઠી કરીએ, પહેરીએ, હવેલીએ જઈએ, એ બરાબર છે, જરૂરી છે, પણ ઈ કરવાથી વૈષ્ણવ થઈ ગયા એમ નથી. ઈ વૈષ્ણવ થવા માટે થઈને એવું કરવાનું છે, સમજવાનો પ્રયત્ન કરજો. એ તિલક કર્યું, કંઠી પહેરી, હવેલીએ ગયા, એ વસ્તુ જરૂરી છે, પણ એટલા માત્રથી વૈષ્ણવ નથી થવાતું. એ તો વૈષ્ણવ થવું છે, એટલા માટે ચિહ્નો ધારણ કર્યા. હવે બહારથી તો વૈષ્ણવ થયા, પણ ધીમે ધીમે અંદરથી વૈષ્ણવતા પ્રગટે, એટલા માટે એ આરંભિક અવસ્થા છે. પણ પછી જ્યારે વૈષ્ણવતાની ચરમસીમા